બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે દીપડો દુશ્મન નહીં પરંતુ મિત્ર છે જી હા આવું અમે નહીં પરંતુ સંશોધનના તારણો કહી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય બનતી જાય છે ખાસ કરીને શેરડી અને ડાંગરના ખેતરો આસપાસ દીપડા વધારે જોવા મળે છે છાસવારી દીપડાની દહેશતના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આવા સમાચારોને ધ્યાનમાં લઈને વાંસદાના સંશોધનકર્તા મોહમ્મદ નવાઝ ડાયાએ દીપડાની રહેણી કરણી અને ખોરાક પેટર્ન પર સંશોધન કર્યું તેમના સંશોધનમાં જણાવ્યું છે કે દીપડાનો મુખ્ય ખોરાક જંગલી ભૂંડ છે ભૂંડ આમ તો ખતરનાક સાબિત થતા હોય છે આ વિસ્તારોમાં જંગલી ભૂંડની સંખ્યા દીપડા નહીં પરંતુ સાઉથ ગુજરાત જે ખેડૂત પ્રધાન એરિયા છે જ્યાં સુગર કેન અને પેડી જેવા ખેતરો હોય છે જેને જંગલી ભૂંડ અવરનવર નુકસાન પહોંચાડતા હોય છે તો દીપડાઓ એનું મારણ કરીને ખેડૂતોની મદદ કરે છે એવું મારું માનવું છે અને દીપડા દીપડા ખેડૂત ખેડૂતના મિત્ર તરીકે વર્તે છે એવું પણ મારું માનવું છે એક અંદાજ મુજબ નવસારીમાં દીપડાની સંખ્યા સાહીઠ થી સો જેટલી હોઈ શકે છે નવસારીમાં સાયન્સ કોલેજના પ્રોફેસર અલ્પેશ શાહ જણાવે છે કે દીપડાની સ્થિતિ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન કરવા ઉત્તમ ડિજીટલ સાધનોની જરૂર પડતી હોય છે જે ખૂબ મોંઘા હોવાથી સંશોધન કરનાર વિદ્યાર્થી આવા સાધનોની ખરીદી કરી શકે તેમ નથી હોતા ત્યારે સરકાર દ્વારા સાધનો માટે યોગ્ય આર્થિક મદદ કરવામાં આવે તો દીપડાના જીવન સાથે રહેણીકરણી પર વ્યવસ્થિત સંશોધન થઈ શકે તેમ છે એને માટેના જે બીજા ફર્ધર રિસર્ચ કરવા માટેના જે સાધનો છે પણ કોસ્ટલી હોય એટલે જો એરિયા પૂરતું એ માટે જો ગવર્મેન્ટ બી ફંડિંગ કરે અથવા ગવર્મેન્ટ બીજી રીતે કોઈ ફંડિંગ અપાવે તો આ કાર્ય પબ્લિકના વેલફેર માટે અને દીપડાના વેલફેર માટે પણ ખૂબ સારું છે સંશોધનમાં એ વાત પણ જાણવા મળી છે કે દીપડાઓ ભયની પરિસ્થિતિ સિવાય દીપડો માનવ પર હુમલો કરતો નથી કેટ પ્રજાતિનું આ પ્રાણી હાલ માનવ વસ્તી સાથે રહેવા માટે ટેવાઈ યૂક્યું છે ત્યારે ગીરના સાવજો અને માનવ વસ્તીનું ઉદાહરણ ટાંકીને પ્રોફેસર આદિલ કાઝીનું કહેવું છે કે આપણે દીપડા સાથે રહેતા ટેવાઈ જવું પડશે દીપડા અને માનવ વસ્તી સાથે સંકલન સાધવું પડશે વિશ્વમાં ઘણી માનવ વસાહતો છે જેની સાથે આ પ્રજાતિના પ્રાણીઓ રહેતા શીખી ગયા છે ત્યારે વધતી વસ્તી સાથે ગામડું હોય કે શહેર લોકોએ દીપડા સાથે રહેતા